ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના આમોદ ગામે મકાનોમાં ચોમાસા દરમિયાન પાણીના જળ પણ ફુટવાની સમસ્યા લાંબા સમયથી હોય ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે આજરોજ આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન વસાવાની આગેવાની હેઠળ આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા ગામોના નાગરિકો દ્વારા રાજપારડી જીએમડીસી ઝઘડિયા તાલુકા સેવા સદન તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને પાણીના જળખંડની સમસ્યાનો તાકીદે હલ લાવવાની માંગ કરી હતી આવેદનમાં જણાવ્યું હતું કે આમોદ નવી વસાહતનું જીએમડીસી દ્વારા પુનર્વસન કરવાયા બાદ ચોમાસા દરમિયાન ગામના મકાનોમાં પાણીના જળપણનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો આ સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નથી વર્ષ બે થી પાણીના જળપણની સમસ્યાને લઈને બેઠકો પણ યોજાઈ રજૂઆતો થઈ છતાં કોઈ પરિણામ આવ્યું નથી ઉપરાંત બે હજાર ઓગણીસમાં જીએમડીસીના મેનેજમેન્ટ દ્વારા આ કામને ચાર તબક્કામાં પૂર્ણ કરવા અંદાજીત ઓગણીસ કરોડથી વધુ રકમની મંજૂરી આપવામાં આવી હતી હાલમાં આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવ કરીને પ્રથમ તબક્કામાં જરૂરી સુધારા વધારા સાથે મકાન બાંધકામ માટેની નામવાર યાદી કરવામાં આવી છે અને તે મુજબ કુલ બસો ચોવીસ લાભાર્થીઓ માટે ચાર તબક્કામાં મકાન બાંધી આપવાની માંગણી કરી હતી આ ઉપરાંત આમોદ ગ્રામ પંચાયતના ગામો માટે પીવાનું પાણી સિંચાઈ સમસ્યાનો હલ રોજગારી શિક્ષણ તેમજ આરોગ્ય જેવી સુવિધાઓ બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી ઉપરાંત ગ્રામ પંચાયત માટે ગોચરની જમીનોની ફાળવણી કરાય તેવી પણ માંગ કરવામાં

અમારી રજૂઆતો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી ખાતે અમે આવેદનપત્રમાં રજૂઆત કરવા આવ્યા છે ખાસ કરીને લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપાડી લિગ્નાઇટ કાઢવા માટે ઓગણીસો ત્યાંશીથી આ ગ્રુપ ગ્રામ પંચાયતના એરિયામાં કાર્યરત છે અને તેમાં નવા આમોદ ગામને સ્થળાંતર કરવામાં આવ્યું લિગ્નાઇટ પ્રોજેક્ટ કોલસો કાઢવા માટે અને એ પ્રોજેક્ટે જ્યારે ગામને વિસ્થાપિત કર્યું ત્યારે બે હજાર સાતથી થી ત્યાં ઝડપણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેમાં ખાસ કરીને વારંવાર એ ઝરપણ પ્રશ્ન બાબતે ગામ લોકોએ રજૂઆતો કરી છે આંદોલનો કર્યા છે મૌખિક લેખિક સર્વ બાબતે રજૂઆતો કરી છે અને તેમાં આ દિન સુધી એ ઝરપણના પ્રશ્ન બાબતે આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો તે બાબતે અમે ખાસ કરીને આવેદનપત્રમાં રજૂઆત કરી છે અને તેમાં ખાસ કરીને એકવીસ વર્ષના પુખ્ત વયના યુવાનો માટે પ્લોટોની ફાળવણી બાબતે પણ એ પ્રશ્ન પણ લટકતો જ રહ્યો છે અત્યાર સુધી તો તે બાબતે પણ અમે આવેદનપત્રમાં રજૂઆત કરી છે અને ખાસ કરીને અમે આદિવાસી વિસ્તારના આદિવાસી લોકો છીએ તો આ પ્રોજેક્ટ ઓગણીસો ત્યાસીથી કાર્યરત છે તો અમને એવું લાગી રહ્યું છે કે અમે આદિવાસી છીએ એટલે અમે ભોગવી રહ્યા છીએ કારણ કે આ પ્રોજેક્ટના લીધે રોજગારીના પ્રશ્નો અમારા માટે ઘણો મોટો પડકાર છે કારણ કે અમે અમારા વડીલોએ આદિવાસી તરીકે જે જમીન પ્રોજેક્ટમાં આપી છે ત્યારે અમે ખેતી વિહોણા બન્યા છે અને અમને રોજગારી નથી રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે આરોગ્ય શિક્ષણ એ એ સર્વ બાબતોમાં જીએમડીસી પ્રોજેક્ટમાં અમે આજે આવેદનપત્રમાં રજૂઆત કરી છે અને ખાસ કરીને જે આ લિગનાર પ્રોજેક્ટ થકી અમને આ

એ જીએમડીસીએ કોઈને કોઈ રીતે લઈ લીધા અને સ્થાનિક લોકોને રોજગારી પણ આપી નથી એટલે કોના ભોગે કોનો વિકાસ એ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે વારંવાર અલગ અલગ સરપંચો દ્વારા જીએમડીસીને રજૂઆત કરવામાં આવી છે પણ ખબર ખબરને કયા એ વિરોધથી સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરતી નથી પાણીનો પ્રશ્ન હોય રસ્તાનો પ્રશ્ન હોય રોજગારીનો પ્રશ્ન હોય ઘણા બધા પ્રશ્નો એવા છે કે જીએમડીસીના દફતરે લખાણ પડેલા છે છતાં પણ જેએમડીસી આજ સુધી એ પ્રશ્નોનો ઉકેલ લાવી શકતી નથી તો સ્કિલ ડેવલપમેન્ટના પણ જેમડીસી પ્રોગ્રામ ચલાવીને એ સ્થાનિક લેવલે કુશળ કારીગરો ઊભા કરીને રોજગારી પૂરી પાડવી જોઈએ કે જેથી જે લોકો પાસે રોજગારી નથી પૂરક વ્યવસ્થા નથી તો એવા લોકોને રોજગારી મળે ગામના રસ્તાઓ સારા નથી તો એ રસ્તાઓ બનાવવા જોઈએ બાળકોને શિક્ષણ માટે એ બે હજાર એકથી પાઠ્યપુસ્તકો અને નોટ્સબુક આપવામાં આવે છે તો ધોરણ બાર સુધી આપવામાં આવતી હતી પણ આ વર્ષે જીએમડીસી દ્વારા એ આદિવાસીઓ ભણીને આગળ વધે કલેક્ટર બને એન્જિનિયર બને ડૉક્ટર બને એ ઈચ્છા નથી એવું અમને જણાય આવે છે કેમ કે આજે દિવાળીનો સમય આવી ગયો અને પહેલું સત્ર પૂરું થવાના આરે છે છતાં પણ જીએમડીસીએ જે પાઠ્યપુસ્તકો આપવા જોઈએ નોટ્સબુક આપવી જોઈએ એ આપી નથી અને અમારે તો જીએમડીસીને એ પણ આગ્રહભરી વિનંતી છે કે ભણતરનું લેવલ ખાલી બારમા સુધી નથી પણ સ્થાનિક આદિવાસીઓ જ્યાં સુધી ભણવા માગે ડોક્ટર એન્જિનિયર બનવા માગે તો ત્યાં સુધી એ એ સીએસઆર અંતર્ગત જે પણ કાર્યો કરવાના છે એ કાર્યો કરવા જોઈએ અને ખાસ કરીને જે જેએમડીસીના અસરગ્રસ્ત ગામો છે કોર ઝોનમાં આવતા જે ગામો છે એ ગામોને ફરીથી વિઝિટ કરીને એ સર્વે કરીને કયા કયા પ્રશ્નો બાકી છે લોકોના કયા કયા સળગતા પ્રશ્નો છે એના પર એ સર્વે કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો આજથી પંદર વર્ષ પહેલાં અમે જીએમડીસી સાથે સંઘર્ષમાં હતા રસ્તા પર હતા કેમ કે અમારા હક અધિકાર માટે અમારે લડવું પડ્યું હતું પણ અમે છેલ્લા પંદર વર્ષથી આશા રાખીને બેઠા છે કે એકબીજા સાથે મળીને સમાધાનથી જો કામ થતું હોય તો આપણે સંઘર્ષમાં ઉતરવું નથી સામને આવવું નથી પણ આજે સરપંચે વારંવાર રજૂઆત કરી છતાં પણ ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ આવી નથી ત્યારે અમારા મિત્રો સરપંચો અને જે દુઃખિત પરિવારો છે અસરગ્રસ્ત પરિવારો છે એમને હવે એ નિર્ણય પર આવવું પડ્યું છે કે જેએમડીસીને આપણે એક વખત આવેદનપત્ર આપીએ અને જીએમડીસી આપણી જે લાગણીઓ છે ને માગણીઓ છે એને માન આપીને જો એના પ્રશ્નોનું નિરાકરણ લાવે તો સારું છે નહીં તો અમે આદિવાસીઓને જો અસળ એ લડતની અંદર અને અસર મૂળની અંદર જો લાવશો તો પછી આમનો સામનો થઈ જશે અને સંઘર્ષ કરવું પડશે એટલે જીએમડીસીના અધિકારીઓને અમારી એ જ માગણી છે એ જ વિનંતી છે કે અમારા જે હક અધિકારો છે એ તમે માંગ્યા વર આપી દો નહીં તો અમે આદિવાસીઓ ખોચી લેવા માટે હવે સક્ષમ છીએ અને લડવાના મૂડમાં છીએ જય આદિવાસી જય જુહાર